પણ આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ નથી આખા ભાગવતમાં ક્યાંય કૃષ્ણ નથી કેમ રાજાના દીકરા હોવા છતાં જેલમાં જન્મવું પડે છે જેલમાં જન્મ્યા પછી તરત જ પોતાના સગા મા બાપથી છૂટા પડી અને રાજકુમાર હોવા છતાં ગોકુળમાં રહેવું પડે એક ગોવાળની જિંદગીમાં મોટા થવું પડે જેવા મોટા થઈને જીવનમાં પહેલો પ્રેમ થાય એ પહેલો પ્રેમ રાધાથી દૂર થઈને ફરીથી મથુરા આવવાનું મથુરા આવીને પોતાના જ સગામા કંસનો વધ કરવાનો એ વધ કર્યા પછી જયારે મથુરાની ગાદી મળતી હોય ત્યારે ગાદી છોડીને ઋષિના ભણવાનું એ ભણ્યા પછી જયારે દ્વારકા આવે છે અને સોનાની નગરી દ્વારકા બનાવીને રાજ કરવાનો સમય આવે છે ત્યારે એ બલરામને આપીને ફરીથી કુરુક્ષેત્રમાં આવવાનું કુરુક્ષેત્રમાં આવીને પોતાના જ બનાવેલા માણસોને એકબીજાનો વધ કરતા જોવાનો છેલ્લે ધર્મનો જય કરાવીને પણ ગાંધારીનો શ્રાપ લેવાનો એ ગાંધારીના શ્રાપ પછી દ્વારકામાં પોતાના જ યાદવોને એકબીજાનો સંહાર કરતા જોવાના અને છેલ્લે એક સામાન્ય માણસની જેમ એક પારધિના તીરથી શરીર છોડવાનું અને છતાં આપણને જો કૃષ્ણ વિષાદ યોગ ન મળતો હોય તો જ માણસ પુરુષમાંથી પૂર્ણ પુરુષોત્તમ બની શકે